नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित एनी अंदर हवे आपणे स्वाध्याय 15.3 15.3 नी अंदर दाखला नंबर 1 पहलो एनो ए विभाग योग्य प्रमाणनो उपयोग करीने नीचेना कोष्टकनी माहितीनो आलेख दोरो। अहीं आपणने सफरजन अने सफरजननी किंमत रूपियामां दर्शावी छे। एक सफरजननी किंमत 5 रूपिया, बे सफरजननी 10, 3 15, 4 20 અને 5 25। મિત્રો આપણે આનો આલેખ દોરવાનો રહેશે। અહીંયા આપણે y અક્ષ પર y અક્ષ બરાબર x સેન્ટીમીટર બરાબર આપણે 5 રૂપિયા એવું આપણે લઈએ, બરાબર છે। તો અહીંયા હવે સફરજન ની સંખ્યા આ તરફ આપણે સફરજનની સંખ્યા અને અહીંયા આપણે સફરજનની કિંમત કિંમત રૂપિયામાં, બરાબર છે। અહીંયા એક સેન્ટીમીટર પર 5, 10, 15, 20 ને 25 ને 30, ત્યારબાદ અહીંયા આપણે એક સફરજન, બે સફરજન, 3, 4, 5 અને 6 આ રીતે આપણે દર્શાવી શકીએ। હવે એક સફરજનની કિંમત 5 રૂપિયા, બે સફરજનની કિંમત 10 રૂપિયા, 3 સફરજનની કિંમત 15 રૂપિયા, 4 સફરજનની કિંમત 20 રૂપિયા, 5 સફરજનની કિંમત 25 રૂપિયા જે આ રીતે દર્શાવેલ છે। હવે આપણે આનો આલેખ દોરીએ તો આ આપણને રચતા અહીંયાથી આપણને રેખા આલેખ નજરે પડે છે। કયો આલેખ છે? રેખા આલેખ, જે આપણે જોઈ શકીએ છીએ। એવી જ રીતે આલેખ નંબર 2, આલેખ નંબર 2 છે કે યોગ્ય પ્રમાણમાં આપનો ઉપયોગ કરીને નીચેની કોષ્ટકની માહિતીનો આલેખ દોરો। હવે અહીંયા છે આપણી પાસે સમય અને કાળે કાપેલું અંતર કિલોમીટરમાં, તો અહીંયા આપણે સમય જે કલાકમાં છે એ આપણે લઈએ અને અંતર આપણી પાસે છે કિલોમીટરમાં, તો અંતર આપણી પાસે કિલોમીટરમાં છે। અહીંયા વાય અક્ષ પર આપણે પ્રમાણમાં આપ લઈએ, વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર, બરાબર છે। તો અહીંયા આપણે શૂન્યથી 20, 40, 60, 80, 100, 120, 140, 160, 180 ને 200, ત્યારબાદ કલાક 6 AM, 7 AM। મિત્રો ધ્યાન રાખજો કે જે બી અંતર લો એ સરખું લેવાનું રહેશે। ત્યારબાદ 8 AM અને 9 AM, બરાબર છે। હવે 6 કલાકે કાપેલું અંતર કેટલું હતું વિદ્યાર્થી મિત્રો? એ 40 કિલોમીટર, 7 કલાકે 80 કિલોમીટર, 8 કલાકે 120 કિલોમીટર અને 9 કલાકે 160 કિલોમીટર, બરાબર છે। આ રીતે આપણે એનો રેખા આલેખ આપણે દોરી શકીએ। તો આ રહ્યો તેનો રેખા આલેખ।
હવે અહીંયા નીચે પ્રશ્ન છે કે 7:30 થી 8 દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું? મિત્રો 7:30 થી 8 તો 7:30 એ કાર ક્યાં હતી? 60 કિલોમીટર પર. અને સાત ત્રીસે આપણી કાર હતી 100 કિલોમીટર પર, અને 8 કલાકે આપણી કાર હતી 120 કિલોમીટર. એટલે 100 થી 120 તો 7:30 AM થી 8 AM દરમિયાન કારે 120 - 100 = 20 કિલોમીટર અંતર કાપ્યું. કેટલું? 20 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સમયથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો કાર શરૂ કરીથી 100 કિલોમીટર સુધી પહોંચવા માટે, તો અહીં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગ્યો? તો 7 અને 8ની વચ્ચે 7:30, એટલે કે 7:30. એટલે કાર દ્વારા 100 કિલોમીટર દૂર પહોંચવા સાત 30 AM જેટલો સમય લાગ્યો, અથવા તો એવું કહે તો 5 થી 6 1 કલાક 6 થી 7 બીજો કલાક અને 7 એટલે કે 2.5 કલાક જેટલો, 2.1 દૂત્યાંશ કલાક જેટલો એવું પણ આપણે લખી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે દાખલા નંબર 3 આગળ જોઈએ. 1નો સી વિભાગ જે આપણી પાસે છે, તો અહીંયા એક બેંકમાં એક વર્ષ માટે જમા કરાવેલ મુદત માટે વ્યાજ નીચે મુજબ મળે છે, તો કોષ્ટકની માહિતી આ લેખ દોરો. તો અહીંયા આપણી પાસે જમા રકમ જે રૂપિયામાં છે, અને સાદું વ્યાજ જે રૂપિયામાં આવેલ છે એ દર્શાવવાનું. હવે અહીંયા જમા રકમ 1000 2000 3000 4000 અને 5000 આ રીતે. હવે સાદું વ્યાજ, તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે 40 લઈએ, તો 1 સેન્ટીમીટર = 40 રૂપિયા બરાબર છે. તો અહીંયા 40 160 200 260 260 ને 400 રૂપિયા આ રીતે. હવે ₹1000ની રકમ પર સાદું વ્યાજ કેટલું છે? 80 રૂપિયા. ₹2000 પર સાદું વ્યાજ અહીંયા 160 રૂપિયા, જે અહીંયા 2000 અને 160 અહીંયા ભેગા થાય આ બિંદુ, એટલે આપણે અહીંયા લઈએ છીએ. એ જ રીતે ₹3000નું સાદું વ્યાજ 240 રૂપિયા, એટલે 240 રૂપિયા અને 3000 બંને સમાંતર રીતે અહીંયા ભેગા થાય છે આપણે જોઈ શકીએ છીએ. તો આ
4000 રૂપિયાનું સાદું વ્યાજ 320 રૂપિયા જે અહીંયા, અને 5000 રૂપિયાનું 400 રૂપિયા જે આપણને દર્શાવેલ જે આપણને અહીંયા આલેખની મદદથી આપણે જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે શું આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે થઈ રહ્યો છે. બીજો પ્રશ્ન છે કે આલેખનો ઉપયોગ કરી રૂપિયા 2500નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો. તો રૂપિયા 2500 એટલે 2000 અને 3000ની વચ્ચે આ આપણું 2500ની રેખા, અને એનું સાદું વ્યાજ કેટલું હશે? 200 રૂપિયા, એટલે કે રૂપિયા 100નું સાદું વ્યાજ રૂપિયા 200 મળે. ત્યારબાદ દર વર્ષે 280 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ જમા કરાવવી પડશે? તો 280 રૂપિયા વ્યાજ માટે અહીંથી આપણે જઈએ તો 280 અને એને સમાંતર આપણે આવીએ તો કેટલી છે? તો 3500, એટલે કે રૂપિયા 280 વ્યાજ મેળવવા રૂપિયા 3500 જમા કરાવવી પડશે. આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. મિત્રો, આપણે આ વિડીયોમાં અહીંયા સુધી આપણે જોઈએ.